गांधी जयंती निमित्તે આજે સવારથી ગાંધી આશ્રમ ખાતે શાળાના 1000 જેટલા બાળકો ગાંધીજીની વેશભૂષા સાથે એકઠા થયા હતા અને ગાંધીજીની વેશભૂષા સાથે એકત્ર થયેલા બાળકો માટે વિશ્વ રેકોર્ડ બને તેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા આ સાથે દેશમાં માંસાહાર ત્યજવા અને વ્યસન મુક્તિનો પણ સંદેશો લોકોમાં ફેલાવવામાં આવ્યો હતો हम सब ये 1000 बच्चे से भी ज़्यादा ये तादाद में है वो संदेश फैलाना चाहते हैं कि ये जैसे कत्ल खाना है मांसाहारी जो है वो सब बंद करना चाहिए और भ्रष्टाचार भी के खिलाफ हम उसके आवाज़ उठाना चाहते हैं और आज के बच्चों को संस्कार सिखाना चाहते हैं कोई पण दुख परिस्थिति आए तो अपने आत्महत्या न करनी चाहिए અને આપણે આપણે આપણા માતા-પિતાને બુઢાશ્રમમાં મોકલવા ન જોઈએ અને કતલખાના બંધ કરવા જોઈએ આ પ્રસંગે ક્રાંતિકારી મુનિશ્રી તરુણ સાગરજી મહારાજ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ ગાંધીજીના વિચારોને તથા ટેકને અપનાવવાનું જણાવ્યું હતું આ વિશ્વ રેકોર્ડ તેમના સાનિધ્યમાં સર્જવામાં આવ્યો હતો તબ જાકર કે હમ ભ્રષ્ટાચાર પાપ અપરાધ હિંસા જેસી દુર્ઘટનાઓ પર કાબૂ પા સકતે હૈ સબકો પતા હૈ कि महात्मा गांधी देश के आदर्श थे गांधी आश्रम थी एक रैली नु पण आयोजन करवामा आव्यु हतु आ रैली मा बाळको व्यसन मुक्ति अने कतलखाना बंद करवा तेमज मांसाहार त्यजवाना संदेशो फैलावता रैली आयोजित करी हती ज्यां गिनीज बुक ऑफ वर्ल्ड रेकॉर्ड ना प्रतिनिधिए 891 युवा बाळको साथे नवा गिनीज रेकॉर्ड नी जाहेरात करी छे कि आज का रिकॉर्ड था अधिक से अधिक लोग गांधी जी के बेस पे एक जगह पे सम्मिलित हुए इसके पहले का रिकॉर्ड कलकत्ता में था जहाज पे 485 गांधी जी के रूप में जो लोग आए थे उन्होंने बनाया था आज यहाँ पे 891 लोगों ने गांधी जी के रूप में आकर एक नया गिनीज वर्ल्ड रिकॉर्ड का नया रिकॉर्ड बनाया ભારત દેશના ઘણા લોકો વ્યસન અને માંસાહાર તરફ વળ્યા છે જેઓને આ બધીમાંથી બહાર કાઢવા માટે બાળકોએ રેલી યોજીને સંદેશો ફેલાવ્યો હતો અહિંસા અને વ્યસન મુક્તિના આંદોલનને લઈને ગાંધી આશ્રમથી ઇન્કમટેક્સ સુધી યાત્રા કાઢી રહેલા આ 1000 જેટલા ગાંધીજીને જોઈને ખુદ ગાંધીજીને પણ એ વાતની પ્રતીતિ થતી હશે કે જો આજના યુગમાં લોકોને એકત્ર કરવા હોય અને દેશને આ ગુટખા અને આમાંથી આઝાદી અપાવી હોય તો એક નહીં 1000 ગાંધીની જરૂર છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ધીમન જિંગર વીટીવી ન્યૂઝ અમદાવાદ